फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લંચ કે ડિનરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ ભાવે એવો નવો નાસ્તો, અને એકદમ ફ્યુઝન ટેસ્ટી એવું કંઈ નવું ખાવાનું મન થાય તો ગુજરાતી ઢોકળા પિઝા ઇન્સ્ટન્ટ ઢોકળા સાથે આ રેસિપી બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો પહેલાં બેટર માટે એક બાઉલમાં એક કપ રવો, તો આજે ઉપમા અને શીરા માટે વાપરીએ એ જ રવો લીધો છે, એક કપ ચણાનો લોટ કે બેસન, અડધો કપ થોડું ખાટું હોય એવું દહીં ઉમેરી પહેલાં આ રીતે કોરું જ થોડું મિક્સ કરી દઈશું, અને હવે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે, તો આ રીતે થોડું થોડું પાણી જ ઉમેરવાનું છે એટલે ગાંઠા બેટરમાં નહીં રહે અને સ્મૂથ ખીરું બનશે. હવે બીજું, મેં અડધો કપ જેટલું પાણી લીધું છે એ આપણે થોડું થોડું કરી અને ગાંઠા ન રહે એ રીતે ફેટી અને બેટર બનાવીશું. તો અહીંયા બેટર બનાવવા માટે એક કપ પાણી અને અડધો કપ ખાટું દહીં મેં ઉમેરી દીધું છે. મિક્સ કરી દઈશું અને બેટરને ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. આ રેસિપીમાં તમે પિઝા સોસ પણ વાપરી શકો છો, પણ હું એકદમ ઝટપટ આ રીતે પિઝા સોસ જેવું મારું વર્ઝન બનાવી રહી છું. તો 2 ટેબલસ્પૂન મેયોનીઝ અને 2 ટેબલસ્પૂન ટમાટો કેચઅપ, ગળ પણ ઓછું ભાવતું હોય તો ટમાટો કેચઅપ 1 ટેબલસ્પૂન અને 1 ટેબલસ્પૂન ચીલી સોસ ઉમેરી દેવાનો. મિક્સ કરી અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/2 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. અહીંયા તમે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. તો હું આવું સિમ્પલ એવું આપણે પિઝા સોસ તૈયાર છે. બેટરને રેસ્ટ થતાં હવે 10-1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બેટર આ રીતે થોડું જાડું થઈ ગયું છે. તો બેટરમાં આપણે પછી પાણી ઉમેરીશું, એ પહેલાં બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 ટીસ્પૂન જેટલી ખાંડ, તો મેં અહીંયા ખાંડનો પાવડર ઉમેર્યો છે, 2 ટીસ્પૂન જેટલું તેલ, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા હળદરનું પ્રમાણ તમે 1/4 ટીસ્પૂન જેટલું પણ ઉમેરી શકો છો, અને વ્હાઈટ ઢોકળા જેવું બનાવવું હોય તો હળદર સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો બેટર એકદમ પરફેક્ટ એવું અને ફૂલી અને જાડું થઈ ગયું છે. હવે પહેલાં આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને 2 પ્લેટ, તો ઢોકળાની જે પ્લેટ આવે એ મોટી આવે તો મીડિયમ કે લાર્જ સાઇઝના, જેટલી તમે પ્લેટ નાની મોટી હોય એ રીતે તમારા આ ઢોકળા પિઝા બનશે. 1/2 ટીસ્પૂન જેટલું તેલ લઈ 2 પ્લેટને મેં ગ્રીસ કરી લીધી છે. બેટરમાં 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ મેં ઉમેરી. તમારે અહીંયા લસણ ઉમેરવું હોય તો બહુ સારો એવો ફ્લેવર આવશે, લસણ પણ ઉમેરી શકો છો. મિક્સ થઈ જાય એટલે બેટરમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને એના પર 3-4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે બેટરને મિક્સ કરી દઈશું. બેટર તૈયાર છે. અડધું અડધું બેટર કરી અને 2 પ્લેટ જે આપણે ગ્રીસ કરી છે એમાં રેડી દઈશું અને આ રીતે ફેલાવી દેવાનું છે. તો બહુ જાડું લેયર એનું નહીં બને, આ રીતે તમે જોઈ શકો છો પાતળા આવા પિઝા જે બને એ ટાઈપનું જ મેં બેટર, તો આ રીતે 2 પ્લેટ માટે આ બેટર છે. હવે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે, આ રીતે પાણી ઉકળવા લાગે એટલે પછી જ તમારે ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો અને પછી જ બેટર આ રીતે થાળીમાં રેડી અને આ રીતે પ્લેટ મૂકી દઈશું. ઢાંકી હાઈ ફ્લેમ પર 12-15 મિનિટ માટે એને થવા દઈશું. તો એ થાય ત્યાં સુધીમાં મેં પિઝાનું ટોપિંગ પણ તૈયાર કરી લીધું છે. હવે લગભગ 15 મિનિટ જેવું થયું છે, ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો કરી દીધી છે. આ રીતે ઢાંકણ ખોલી અને ઢોકળાને નાઇફથી ચેક કરી લેવાનું. બેટર બિલકુલ આવવું ન જોઈએ નાઇફ પર, તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું થઈ ગયું છે. હવે 1 પ્લેટ આપણે બહાર કાઢી અને એને સાઈડમાં મૂકીશું અને આ જે પ્લેટ છે એના પર આપણે ડાયરેક્ટ પિઝાનું ટોપિંગ કરીશું. તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. જે નીચેવાળી પ્લેટ છે એના પર પહેલાં હું આ રીતે પિઝાનું ટોપિંગ કરી લઈશ. તો જે સોસ આપણે મેયોનીઝ અને ટમેટો કેચઅપ બનાવ્યો એ મેં લગાવી દીધું, એના પર આપણે કેપ્સિકમના આ રીતે સ્લાઈસ, એના પર ડુંગળીના સ્લાઈસ આ રીતે, તો છૂટા છૂટા આ રીતે પાથરી દેવાના. એના પર આ રીતે મેં મકાઈના દાણા થોડા બાફીને લીધા છે, તમે કાચા લ્યો તો પણ ચાલે, આપણે 5 મિનિટ તો બી એને સ્લો ફ્લેમ પર સ્ટીમ કરવાના તો એ થઈ જાય. એના પર આપણે ચીઝ, મોઝરેલા, ચેડાર ચીઝનું જે મિક્સર આવે એ પણ લઈ શકો છો, એ ન હોય તો તમે પ્રોસેસ ચીઝ પણ ગ્રેટ કરીને આ રીતે 1-2 ક્યુબ તમારે ગ્રેટ કરી દેવાના. એના પર મારા પાસે ઓલિવ્સ પડ્યા છે એટલે મેં ઉમેર્યા, તમારા પાસે ન હોય તો ચાલે, માત્ર ડુંગળી, કેપ્સિકમ અને સ્વીટકોર્નનું ટોપિંગ કરો તો પણ ચાલે. આ રીતે મેં ઉપર પાછું થોડું મકાઈના દાણા ચીઝ ઉપર અને એના પર આપણે
ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. તો પીઝા મેં મગાવેલા હતા એના સાથે જે ઇટાલિયન હર્બ્સ મિક્સ હોય એ પણ મેં ઉપરથી આ રીતે છાંટી દીધું છે. હવે ઢાંકી સ્લો ફ્લેમ પર 3-4 મિનિટ જેવું થવા દઈશું. તો લગભગ અહીંયા મને 4 મિનિટ જેવું લાગ્યું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું ઢોકળા પિઝા તૈયાર છે. ઉપરથી થોડા લીલા ધાણાથી મેં ગાર્નિશ કર્યું. જરૂરી નથી પિઝામાં ધાણા ન હોય, પણ મેં થોડું સારું દેખાય એટલા માટે મેં ધાણા ઉમેર્યા છે. બહાર કાઢી લઈશું પ્લેટને, હલકી ઠંડી થવા દઈશું. ત્યાં સુધીમાં મેં બીજી પ્લેટ પણ તૈયાર કરી લીધી છે, એ પણ થઈ જશે. તો આ રીતે એક પ્લેટ થાય ત્યાં સુધીમાં તમે બીજી પણ રેડી કરી શકો. હવે માત્ર 1-2 મિનિટ જેવું જ ઠંડુ થવા દેવાનું છે. નાઇફથી આ રીતે આપણે સાઇડ્સ અલગ પહેલાં કરી લઈશું અને પછી આપણે એના પીસીસ, તો હું પિઝા મેં કીધું છે એટલે હું પિઝા શેપમાં જ આ રીતે આપણે વચ્ચેથી આ રીતે પહેલાં પ્લસનું સાઇન કટ કરીશું અને પછી પાછું આપણે એકવાર આ રીતે સાઇડમાં ક્રોસ કટ કરી લઈશું. જેમ આપણે પિઝા કટ કરીએ એ જ રીતે હું એને કટ કરી લઈશ. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા, અને બાળકો જ્યારે આ પિઝા ખાશે તો ખબર પણ નહીં પડે કે આ ઢોકળા બેઝવાળા પિઝા છે. અને બહુ ટેસ્ટી એવા એનું ટોપિંગ્સ ટમેટો કેચપ અને મેયોનીઝથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તમારી પાસે પિઝા સોસ હોય તો એ પણ લઈ શકો છો, થોડી શેઝવાન ચટણી મિક્સ કરી જો તીખા તમારે પિઝા બનાવવા હોય તો એ ફ્લેવરના પણ તમે બનાવી શકો છો. તો આ રીતે મેં પિઝાને કટ કરી લીધા છે તાવીથાના મદદથી. આ રીતે આપણે જેમ ઢોકળા અલગ કરીએ એ જ રીતે આપણે એને આ રીતે ફરતું તાવીથાના મદદથી મેં ફેરવી લીધું છે અને તમે જોઈ શકો છો. તો મેં 2 પીસ આ રીતે અલગ કર્યા અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું. તો તમને ખબર પણ નહીં પડે કે આ ઢોકળાના બેઝવાળું તો નીચેથી એકદમ જાળીદાર એવા આ પીસીસ તૈયાર છે. આ રીતે બધા પીસીસ સેપરેટ કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા ઢોકળા પિઝા તૈયાર છે. આ અવન વગર ઈસ્ટ કે ઈનો કે મેંદો કાંઈ નથી આપણે વાપર્યું. સિમ્પલ ઝટપટ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી અને એના પર આપણે ટોપિંગ કરી અને આ પિઝા બનાવ્યા છે. જો તમે ક્યારેય આવા પિઝા ટ્રાય ન કર્યા હોય તો ઢોકળાથી એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તમે હંમેશા આ જ રીતે બનાવશો, મેંદાના બેઝવાળા પિઝા પણ તમે ભૂલી જાઓ એવા ટેસ્ટી ખાવામાં પિઝા લાગે છે. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.